मॉर्निंग विद्यालय मित्रों हूँ चु समर्पण सखवारा ते सौ धोरण बार साइंस विद्यार्थी हार्दिक स्वागत करूच बजा मजा जसो ये मैं पूछा जरूर नहीं बराबर। आज आप एक दाखिल एक टॉपिक ने एक दाखिल आ रीत जुड़े जो आप गई काले टॉपिक भाई गया एने टॉपिक ने लगता एक दाखिल है कि NaCl HCl NaAC सोडियम क्लोराइड हाइड्रोक्लोरिक एसिड NaCl सोडियम एक्टिनियम एसी एक्टिनियम नाम तत्व है जो आवर पुस्तक अंदर है बराबर। NaAC ना लांबा जीव मिले सीमित मोलर वाहकता मूल्य अनुक्रमे 126.4 એટલે પહેલો NaCl છે ચલો NaCl એનો 126.4 છે બીજો છે HCl એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય 425.9 ચલો ત્રીજો છે કયું NaAC NaAC એનું છે 91 सीमेंट सेंटीमीटर स्क्वायर मोल इनवर्स आई एकम छे दरेक नो बराबर। आ प्रमाणे दरेक ना सीमित मोलर वाहकता ना मूल्य આપેલા છે અને કીધું તો HEC માટે સીમિત મોલર વાહકતા ત્રણ HEC માટે સીમિત મોલર વાહકતા HEC બરાબર ગણવાનું છે दूर कर लैम्ब्डा 0m cl माइनस बराबर। चलो आप
plus Cl and minus Cl उड़ी के plus Na minus Na उड़ी के सुवजो lambda zero m H plus वजो अनुमा वजो lambda zero m Pc minus आप कौन सूत्र बने चलो आना मती अपना आयन स्वरूप के लिए और आयन मती विद्युत बच्चे द्रावण स्वरूप के लिए दिए चलो द्रावण स्वरूप में ये चुप है m H इसी का है और ना सूत्र में आयन ना अरे आयन बेगा बड़े लाओ बनी जैसे कॉल पड़ेगी तो अनुमत ले लो जो आप अपने सर्वारों ने बार बाकी करो तो आओ मर जाएगा बराबर चलो तो डायरेक्ट आपने मुंकी दिए चलो इज इक्वल टू एक मिनट जो आना समीकरण दे लगे आप ना बराबर आए और ना बराबर आए तो पहला मुंकी दिए m h a c बराबर सो तो गामा जीरो m h c l गामा जीरो m n a c माइनस गामा जीरो m n a c l बराबर ना आना बराबर सॉरी आना बराबर आओ आए लागू लगी सकते हैं चलो एच सी एल की कीमत आपके लिए 425.9 एन ए सी के लिए आपके लिए 51 माइनस एन ए सी एल एन ए आपके लिए 126.4 चलो हम उस सरल पापी दिया आपने माइनस 124.4 चलो 390.5 आज हमारे आपने शुरू में HAC नो सीमित पुनर्वाहक का एक अब आपने माइनस तो से सीमेंट सेंटीमीटर स्क्वायर मोल इन्वर्स एक हम तो को खास HAC बराबर तो आपको जवाब मिलेगी तो अभी नीचे अब ये बात समझ में आपको पूछा है सके इतना मैं टाइप हो आयन पीछे है बराबर चलो बीजू अबे फैराडे का नियम हो चुका महत्व वाला है बनी बार एक मार्क्स के अंदर एक एमसीक्यू स्वरूप में पूछा है सके असु नियम सु क्या मांगा चाहिए कि विद्युत प्रवाह के कारण विद्युत विभाजन दरमियान और एक एवं बे पात्रों से जेमनी अंदर विद्युत विभाजन द्रावण है દાખલા તરીકે કોપર સલ્ફેટ નું હોય ઝીંક સલ્ફેટ નું કોપર સલ્ફેટ નું દ્રાવણ છે NaCl નું હોય KCl નું હોય તો એવા દ્રાવણ જે વિદ્યુત ઉપાયી દ્રાવણ છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન એ વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે પ્લસ માં માઇનસ માં વિભાજન થાય વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર એ વિદ્યુત ધ્રુવ એટલે એનોડ અને કેથોડ પર ને આપણે વિદ્યુત ધ્રુવ કહીએ तो कोई पण विद्युत ध्रुव पर થતી પ્રક્રિયા થી નિપજના પદાર્થનો જથ્થો એ નિપજના પદાર્થ જથ્થો ક્યાં જમા થાય કેથોડ ઉપર મે તમને આગળ પણ કીધું છે એનોડ પર ના થાય એનોડ ઉપર એક પટ્ટી ખવાય કેથોડ પર કોપર જમા થતો હોય આપણે આગળ જોઈ લીધું મતલબ કેથોડ પર નિપજ જમા થાય છે તો એ નિપજનો જથ્થો વિદ્યુત વિભાજનીય માંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે ચલો જે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ વિદ્યુત પ્રવાહનો જથ્થો કોના સમપ્રમાણમાં આવે તો વિદ્યુત પ્રવાહનો જથ્થા આપણે ક્યુ કહી દીએ ક્યુ ક્યુ કોના સમપ્રમાણમાં હોય તો નિપજ ઉપર જે નિપજ છે કેથોડ પર જમા થાય છે એના જથ્થાના સમપ્રમાણમાં એટલે ક્યુ ચલે છે ડબલ્યુ ક્યુ શું છે વિદ્યુત પ્રવાહનો જથ્થો છે જે વિભાજનીય માટે વાપરેલો છે વાપરેલો છે અને ડબલ્યુ શું છે નિપજનો જથ્થો છે જે કેથોડ પર જમા થાય છે એટલે ક્યુ ચલે છે ડબલ્યુ બીજો નિયમ વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા ચલો દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો એટલે નિશ્ચિત જથ્થો છે અને પસાર કરવાનો છે તો નિશ્ચિત જથ્થો પસાર કરી એટલે જથ્થો આવે એટલે શું આવે પાછું ક્યુ તો આવશે વિદ્યુત પ્રવાહનો જથ્થો જથ્થો પસાર કરતા મુક્ત થયેલા જુદા જુદા પદાર્થોના જથ્થાઓ કેના રાસાયણિક તુલ્યબળોના સમપ્રમાણમાં હોય છે ચલો વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે અમારે શું થાય જુદા જુદા કણો મુક્ત થાય અમુક કણો કેથોડમાં જાય બરાબર અમુક કણો એનોડ એનોડમાંથી દ્રાવણમાં આવે હવે જુદા જુદા કણો હોય એ કણોના રાસાયણિક કણો અને છૂટા પડેલા કણો રાસાયણિક પડે ને રાસાયણિક કણો કહેવાય એ
એ રસાયણ કરો એના તુલ્યબળના સમપ્રમાણ ઇક્વિવેલન્ટ કહેવાય એને તુલ્યબળનો જથ્થો જે છે એને શું કહેવાય ઇક્વિવેલન્ટ કહેવાય નોર્મલિટી ની અંદર આપણે જોઈ ગયા બરાબર એટલે ક્યુ ચલે છે ઇક્યુ ઇક્યુ એટલે ઇક્વિવેલન્ટ તુલ્યબળ રસાયણનો તુલ્યબળ ઇક્વિવેલન્ટ કહેવાય ઓકે ક્યુ ચલે છે ઇક્યુ હવે બીજો પોઈન્ટો છે જે આપણે સમજવાનું છે કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પીયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવે છે ચાલો 10 મિનિટ એટલે ટાઈમ આપે છે ટી બરાબર 10 મિનિટ ચાલો સેકન્ડમાં કેવું હોય તો 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ 1.5 એમ્પીયર એમ્પીયર પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ આઈ વિદ્યુત પ્રવાહ આઈ આપે છે કેટલો 1.5 એમ્પીયર વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવે એટલે કેટલો જથ્થો વિભાજિત કરવામાં આવે તો કેથોડ પર નિક્ષેપિત થયેલ કેથોડ પર નિક્ષેપિત થયેલ થાય એટલે નિક્ષેપિત એટલે જમા થયેલ કેથોડ પર આગળ વાત કરી કેથોડ પર કોઈ નિકલ જમા થાય તો એ જમા થયેલ જે કોપર જે છે એનું દળ શોધવાનું છે કેવી રીતે શોધવાનું ધ્યાન રાખજો તો પહેલા તો વિદ્યુતનો જથ્થો કેટલો છે એ મહત્વની વાત છે તો પહેલા વિદ્યુતનો જથ્થો મારે ક્યુ શોધવો પડે શું શોધવો પડે વિદ્યુતનો જથ્થો ક્યુ શોધવો પડે પછી હું કોપરનો દળ શોધી શકું હવે ધ્યાન રાખજો આ ડાકો કોપર ડાકો છે તો પહેલા વિદ્યુતનો જથ્થો માટે એક સૂત્ર છે ફિઝિક્સની અંદર તમને આવતું છે ક્યુ બરાબર આઈટી બરાબર આઈ એટલે વિદ્યુત પ્રવાહ અને તે માટે લાગતો સમય ટી ચલો વિદ્યુત પ્રવાહ કેટલો આઈ 1.5 ચલો એના માટે ટી કેટલો સમય લાગે છે તો 600 સેકન્ડ લાગે છે બરાબર ચલો 15 6 90 90 ને 65 મિનિટ આપણે એક પોઈન્ટ ઓછું છે એટલે 900 થશે 900 કુલમ બરાબર તો આપણે એક વાર ચેક કરી લઈએ 99 કાઢવું થાય 900 જથ્થો શબ્દ આવે એટલે મોલ આવે બરાબર હવે તમને ખબર એક મોલ એટલે ધાતુના વજન જેટલો ધાતુના અણુભાર જેટલું વજન ધાતુના અણુભાર જેટલું વજન એટલે શું કહેવાય એક મોલ કહેવાય પણ કોપરનું વજન કેટલું છે મતલબ કોપરનો અણુભાર 63 કોપરનું આણ્વીય દળ 63 ગ્રામ પ્રતિ મોલ છે સમજો બરાબર હવે કોપરનું દળ માટે શું કરવાનું છે કોપરનું દળ માટે આપણે મોલના આધારે એનો જથ્થો શોધવો પડશે મોલના આધારે દળ શોધવું પડશે તો 63 તો 63 મોલ જેટલો જથ્થો ઉત્પન્ન કરવા માટે 900 કુલમ જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે તો 63 ગુણ્યા લખવાના છે 900 આ શું ખબર પડી 63 મોલ જેટલો તમારે કોપર જથ્થો પસાર કરવો હોય તો એની સામે શું જોઈએ 900 કુલમ જેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ બરાબર ભાગ્યા હવે હું તમને એનો જે કેથોડ જે રિએક્શન થાય તમને સમજાવું કેથોડ શું થાય છે કે Cu+2+2 ઇલેક્ટ્રોન માઇનસ ને Cu આવી પ્રક્રિયા થાય કેથોડ ઉપર બરાબર આનો મતલબ એવો છે કે જ્યારે બે મોલ હોય બે મોલ સામે એક કોપરનો મોલ મળે છે બે ઇલેક્ટ્રોનના બે મોલ સામે ઇલેક્ટ્રોનના બે મોલ સામે કોપરના કેટલા મોલ મળે એક મોલ મળે એટલા માટે આને બે ફેરાડે કહેવાય કેટલા કહેવાય બે ફેરાડે કહેવાય આ વસ્તુ સમજો ને હંમેશા દાખલામાં યાદ રાખવાના અહીંયા જેટલા પણ ઇલેક્ટ્રોન હોય બરાબર એટલા એના ફેરાડે થાય ફેરનહીટ સોરી ફેરાડે એટલે જે ફેરન ફેરાડેના વૈજ્ઞાનિક અચળાંક આપેલો ફેરાડે બરાબર જેને ફેરાડે અચળાંક એફ બરાબર 96,487 આ કિંમત આગળ પણ જોઈ ગયા છે પણ કોના આધારે છે તો ઇલેક્ટ્રોન આધારે અહીંયા જેટલા ઇલેક્ટ્રોનના મોલના આધારે જેટલા કોપર મળતા હોય એવી
પર મળે છે અહીંયા કશનાથી એક મોલ કહેવાય બરાબર એક મોલ કહેવાય બરાબર એટલે બે મોલ ફેરાડે સામે કેટલા મોલ મળે છે કોપર તો એના બે ફળી શું કરવા પડે ભાગવા પડે કારણ કે બે ઇલેક્ટ્રોનમાંથી એક મળે છે બે ઇલેક્ટ્રોનમાંથી એક મોલ મળે છે એક મોલ એટલે 63 જેટલો મળે અને જથ્થો કેટલો 900 બરાબર તારા મળે છે તો આ સૂત્ર બની આવી રીતે આ ધ્યાન રાખજો ચલો 63 × 900 ભાગ્યા 2 ફેરાડે એટલે 96487 ચલો આનો સરવાળો આપીએ 63 × 900 ચલો આનો આવે છે 56700 ચલો નીચે જઈએ 2 × 96487 तो आपसे 1,52,994 चलो हम सब लोग अभी अपने 56,700 / 1,52,994 चलो हम जवाब आपसे 0.298 बराबर चलो आठ जवाब 0.2938 बराबर तो आज इन मुझे एक कॉपर नू दर मुझे बराबर कितनो 0.2938 ग्राम कॉपर नू दर तो अच्छा ग्राम कॉपर चलो लगवानो ये 0.2938 ग्राम कॉपर कॉपर कैथोड पर निक्षेपित थे कैथोड पर निक्षेपित थे बराबर जरे मित्रों तो आज આપણે આ દાખલો જોયો આ દાખલો જોયો અને કોપી જોયો તમારે આ દાખલો ખાસ લખવાનો છે જો કે બધું લખવાનું બધું જ છે પણ મેં અહીંયા થોડું જગ્યાના કારણે ભેગું લખ્યું છે તમે આ નિયમ લખી અને આ સૂત્ર ખાસ સમજો કારણ કે આ સૂત્ર જે છે ક્યુ ચલે છે ડબલ્યુ આ ક્યુ છે હો ક્યુ ચલે છે ડબલ્યુ આપણ ક્યુ ચલે છે ઈ ક્યુ બરાબર આ બંને સૂત્ર લખજો કારણ કે બંને સૂત્ર તમારા ચોપડીની અંદર નથી આવે બરાબર તો પહેલા આપણો નિયમ લખો પછી નીચે ક્યુ ચલે છે ડબલ્યુ પછી બીજો નિયમ લખો નીચે ક્યુ ચલે છે ક્યુ પછી એક્ઝામ્પલ લખજો કેવી રીતે મિત્રો તો તમને અહીંયા બધું દરેક ટોપિકની અંદર મતલબ બે દાખલા અને એક થિયરી તમને ખબર પડી ગઈ છે તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય અથવા આગળની કોઈ થિયરીમાં અથવા આજના કોઈ ટોપિકમાં તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો કેવી રીતે મિત્રો આવજો